નમસ્તે બાળ દોસ્તો આજે આપણે ધોરણ ત્રણ ગણિત ગમતમાં એકમ બે સંખ્યાની ગમત તેનો ભાગ ત્રણમાં આપના પાઠ્યપુસ્તકના પાના નંબર વીસ અને એકવીસ ઉપર એક ટોપિક આપ્યો છે કૂદકા મારતા પ્રાણીઓ તો આપણે તે આજે શીખીશું તો મિત્રો તેમાં ગબરું એટલે એક હરણ છે ઉન્ની એક સસલું છે તરુ એક બેડકો છે અને તે કૂદકા મારીને ચાલતા પ્રાણીઓ છે તે કેવી રીતે ચાલે છે તે આપણે સમજીશું તો તેમાં જે ગબરું છે તે દરેક વખતે સાત ખાના કૂદે છે જેટલા ખાના કૂદે તેમાં જેટલા કૂદકા ભરે તે સાત સાત ખાનાના કૂદકા ભરે છે અને તે કૂદવાની શરૂઆત નેવું નંબરથી કરે છે ત્યારબાદ જે બૂન્ની નામનું સસલું છે તે દરેક વખત પાંચ ખાના કૂદે છે તે નવ્વાણું નંબરથી કૂદવાની શરૂઆત કરે છે ત્યારબાદ તરુ દેડકો દરેક વખતે ચાર ખાના કૂદે છે અને તે કૂદવાની શરૂઆત એકસો છ નંબરથી કરે છે તો ચાલો આપણે અહીંયા જોઈએ મેં દરેક ગભરું બુંની અને તરુ જે કૂદકા ભરે છે તેને મેં રંગ પ્રમાણે દર્શાવ્યા છે જે બુન્ની કૂદકાં ભરે છે તેને મેં લીલો રંગ બતાવ્યો છે સોરી ગભરું જે કૂદકાં ભરે છે મેં લીલો રંગ બતાવ્યો છે બુન્નીનો લાલ રંગ બતાવ્યો છે અને તરુનો વાદળી રંગ બતાવ્યો છે તો ત્રણેના મેં અલગ અલગ રંગ બતાવ્યા છે અને તે જે જે ખાને કૂદકા ભરીને ચાલે છે ત્યાં મેં તે રંગની નિશાની કરી છે તમે જોઈ શકો છો તો મેં નેવ્યાશી નેવું એકાણુંથી શરૂઆત કરી અને આ રીતે સરપાકારે મેં સંખ્યાઓ દર્શાવી છે અને તેનો અંત એકસો પંચોતેર સુધી છે એકસો પંચોતેર સુધી સંખ્યાઓ છે તો આપણે અહીંયા જોઈશું કે ગભરું તે દરેક વખતે સાત ખાના કૂદે છે તો તે નેવું નંબરે છે નેવ નંબરથી કૂદવાની શરૂઆત કરે તો તે નેવુંથી આવશે સત્તાણું નંબર ઉપર એટલે કે ખાના કૂદ્યા સત્તાણુંથી કૂદશે તો તે એકસોને ચારમાં નંબરે આવશે એકસો ચાર નંબરેથી કૂદશે એટલે તે એકસો અગિયારમાં નંબરે આવશે એકસો અગિયાર નંબરથી કૂદકા મારશે એટલે તે એકસો ને અઢારે આવશે એકસો અઢારથી કૂદશે એટલે એકસો પચીસ આવશે એકસો પચીસથી એકસો બત્રીસ એકસો બત્રીસથી એકસો ઓગણચાલીસ એકસો ઓગણચાલીસથી એકસો છેતાળીસ એકસો એકસો ત્રેપન આવશે એકસો ત્રેપનથી એકસો આવશે એકસો સાહીઠથી એકસો સડસઠ અને એકસો સડસઠથી એકસો ચોતેર સુધી તો ગુણ્યા આમ આ રીતે કૂદકા ભરીને ચા સોરી ગભરું આ રીતે કૂદકા ભરીને ચાલે છે તો ગભરું એ કેટલા કૂદકા ભર્યા આપણે ગણીએ જોઈએ ચલો નેવું નંબર એક ગભરું હતું તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તે બાર કૂદકા ભરી અને આ સંખ્યાઓ કૂદે છે ગભરું કોણ ગભરું તો ગભરું આ રીતે સાત સાત ખાના કૂદે છે તે રીતે બુન્ની બુન્ની પાંચ પાંચ ખાના કૂદે છે અને નવ્વાણું નંબરથી શરૂઆત કરે છે તો બૂનનીમાં આપણે લાલ રંગ બતાવ્યો છે તો બુન્ની જોઈએ બુન્ની કેટલા કૂદકા ભરે છે બુનની નવ્વાણું કૂદે નવ્વાણું કૂદકા ભરે એટલે તે આવશે એકસો ને ચાર ઉપર એકસો ચારથી એકસો નવ એકસો નવથી એકસો ચૌદ એકસો ચૌદથી એકસો ઓગણીસ એકસો ઓગણીસથી એકસો ચોવીસ એકસો ચોવીસ થી એકસો ઓગણત્રીસ એકસો ચોત્રીસ

છેલ્લે એકસો ચોતેર મિત્રો આમ સંખ્યા મેં ટપકા દર્શાવ્યા છે એટલે હું ઝડપથી ગણતરી કરું છું પણ આપણે વ્યવસ્થિત રીતે જે કૂદકા મારે છે તે તમારે ગણી અને હાથે દર્શાવવાના છે તો જોઈએ તેણે કેટલા કૂદકા ભર્યા બુન્નીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર બૂન્ની સસલું પંદર કૂદકા ભરે છે કોણ બુન્ની હવે જોઈએ તરુ તો તરુ દરેક વખતે ચાર ખાના કૂદે છે ને તે એકસો છ નંબરથી કૂદવાની શરૂઆત કરે છે તો તરવું એકસો છ નંબર ઉપર છે એટલે ત્યાંથી કૂદશે એટલે એકસો ને દસ ઉપર આવશે એટલે એક ત્યાંથી એકસો ચૌદ બે એકસો અઢાર ત્રણ બાવીસ ચાર છવ્વીસ ત્રીસ ચોત્રીસ આડત્રીસ બેતાળીસ છેતાળીસ પચાસ એકસો પચાસ એકસો ત્રેપન એકસો સોરી એકસો ચોપન પચાસ થી એકસો ચોપન એકસો અઠાવન એકસો બાસઠ એકસો છાસઠ એકસો સિત્તેર અને એકસો ચોતેર તો તે આ રીતે તરુ કૂદકા ભરે છે તો તરુ કેટલા કૂદકા ભર્યા જોઈ લઈએ આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તરુ નામનો દેડકો અઢાર કૂદકા ભરે છે હવે તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક પ્રશ્નો આવ્યા છે તો તે પ્રશ્નો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર એક છે કે બૂન્દીનો દસમો કૂદકો ખાલજી નંબર પર આવશે તો બૂન્દીનો દસમો કૂદકો આપણે જોઈએ તો બૂન્ની એ લાલ રંગ બતાવે છે આપણે તો બૂન્ની કૂદવાની શરૂઆત નવ્વાણું થી કરે છે એટલે તેનો દસમો કૂદકો તો આપણે ગણીએ આ પહેલો કૂદકો એક પહેલો કૂદકો એકસો ચાર ઉપર આવશે એટલે એક એકસો નવ પર બે એકસો ચૌદે ત્રણ એકસો ઓગણીસ ચાર એકસો ચોવીસ પાંચ એકસો ઓગણત્રીસ છ એકસો ચોત્રીસ સાત એકસો ઓગણ આઠ એકસો નવ અને એકસો ઓગણપચાસ દસ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસમો કૂદકો એ એકસો ને ઓગણપચાસ માખાને આવશે બૂન્દી કોણ બૂન્દી તો અહીંયા દર્શાવી છે કે બૂન્દીનો દસમો કૂદકો એકસો ઓગણપચાસ નંબર પર આવશે નંબર બે તરુનો દસમો કૂદકો ખાલજીગા નંબર પર આવશે તો તરુમાં આપણે વાદળી રંગ બતાવ્યો છે તરુ એ દીડકો છે તો તેણે કૂદવાની શરૂઆત એકસો ને છ નંબરથી કરી હતી તો એકસો છ નંબરથી કુદે એટલે એકસો દસ નંબર આવશે એટલે એકસો દસે એકસો ચૌદે બે અઢારે ત્રણ બાવીસે ચાર એકસો બાવીસે ચાર એકસો છવ્વીસે પાંચ એકસો ત્રીસે ચાર એકસો ચોત્રીસે સાત એકસો આડત્રીસે આઠ એકસો ઓગણચાલીસે એકસો બેતાળીસે નવ અને એકસો છેતાળીસે દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો એકસો દસ એકસો ચૌદ એકસો અઢાર એકસો બાવીસ એકસો છવ્વીસ એકસો ત્રીસ એકસો ચોત્રીસ એકસો આડત્રીસ એકસો બેતાળીસ અને એકસો તો દસમો કૂદકો તરુણો એકસો નંબર પર આવશે તો તરુનો દસમો કૂદકો એકસો છેતાળીસ નંબર પર આવશે ત્યારબાદ ગબરૂનો દસમો કૂદકો કયા નંબર પર આવશે તો ગબરૂમાં આપણે લીલો રંગ બતાવે છે ગબરું એ નેવું નંબરથી કૂદવાની શરૂઆત કરી એટલે તેનો પહેલો કૂદકો આવશે સત્તાણું નંબર ઉપર તો સત્તાણું નંબર એક એકસો ચૌદ બે સત્તાણું એક એકસો ચૌદે બે એકસો અગિયારે ત્રણ એકસો અઢારે ચાર એકસો પચીસે પાંચ એકસો બત્રીસે છ એકસો ઓગણચાલીસે સાત એકસો છેતાળીસે આઠ એકસો એ નવ અને એકસો એ દસ તો તેનો દસમો કૂદકો એકસો સાહીઠ પર આવશે તો ગબરૂનો દસમો કૂદકો એકસો સાહીઠ નંબર પર આવશે હવે ચાર નંબરના પ્રશ્નમાં શું કહ્યું છે કે ગભરું અને બું બંને કયા કયા નંબર પર કૂદે છે ગબરું અને બું તો ગબરુંમાં આપણે લીલો અને બૂદીમાં લાલ રંગ બતાવે છે તો જ્યાં જ્યાં લાલ અને લીલા રંગના ટપકા ભેગા થયા હોય તે સંખ્યા જોઈએ આપણે તો એકસો ચાર નંબર એકસો ચાર નંબર ઉપર બંને ભેગા થયા છે ત્યારબાદ એકસો ને ઓગણચાલીસ નંબર ઉપર ભેગા થયા છે અને છેલ્લે એકસો ચોતેર નંબર ઉપર તો ગભરું અને બુનની બંને એકસો ચાર એકસો ઓગણચાળીસ અને એકસો ચોતેર આ ત્રણ નંબર ઉપર બંને જણા ભેગા કૂદે છે તો ગબરૂ અને બુન્ની બંને એકસો ચાર એકસો ઓગણચાલીસ અને એકસો ચોતેર નંબર પર કૂદે છે પછીનો પ્રશ્ન શોધી જોઈએ આપણે કે બૂન્ની અને તરુ બંને જેના પર કૂદકા મારશે તે કયા કયા નંબરો છે તો બૂન્ની અને તરુ બું અને તરુ બું રંગ છે લાલ અને આપણે તરુનો વાદળી રંગ બનાવે છે તો જ્યાં બે ટપકા ભેગા થયા હોય તે આપણે જોઈએ લાલ અને વાદળી તો એકસો ચૌદ એકસો ચોત્રીસ એકસો ચોપન અને એકસો ચોતેર તો એકસો ચૌદ એકસો ચોત્રીસ એકસો ચોપન અને એકસો ચોતેર તો આ ચાર સંખ્યાઓ પર બુન્ની અને તરુ બુન્ની છે લાલ અને તરુ છે વાદળી રંગના તો આ ચાર સંખ્યાઓ પર બુન્ની અને તરુ ભેગા થયા છે તો બૂન્ની અને તરુ બંને જેના પર કૂદકા મારશે તે નંબર એકસો ચૌદ એકસો ચોત્રીસ એકસો ચોપન અને એકસો બોતેર છે હવે જે નંબર ઉપર ત્રણેય જણ કૂદકા મારશે તે નંબર કયો તો જ્યાં જ્યાં ત્રણેય ટપકા ભેગા થયા હોય એટલે કે બૂન્ની ગભરું બૂન્ની અને તરુ તો ત્રણેય રંગ ભેગા થયા હોય તે આપણે જોઈએ તો એવો કયો નંબર છે જ્યાં ત્રણેય રંગ ભેગા થયા હોય તો આપણે જોઈ શકીશું કે એકસો ને ચુતેર નંબર કયો નંબર એકસો ચુર નંબર ભેગા થયા છે તો આ એકસોતેર નંબર ઉપર જણા ભેગા થયા છે તો જે નંબર ઉપર ત્રણેય જણા કૂદકા મારશે તે નંબર એકસો ચુતેર છે સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર કોણ અને તે કેટલા કૂદકામાં પૂરું કરે છે તો જોઈએ આપણે શરૂઆતમાં જ જોયું હતું ફરીથી આપણે ચેક કરી લઈએ કે ભાઈ પહેલાં ગબરુ તો ના લીલા ટપકા છે તે કેટલા કૂદકામાં પૂરું કરે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો ગબરુ એ બાર કૂતકામાં પૂરું કરે છે જ્યારે બૂનની બૂનની લાલ ટપકા છે તો બૂનની જોઈએ આપણે બૂનની નવ્વાણુંથી નવ્વાણુંથી શરૂઆત કરે છે તો એકસો ચારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર કેટલા તે પંદર કૂદકા ભરે છે જ્યારે તરુ તરુ એ કૂદવાની શરૂઆત એકસો છ નંબરથી કરી હતી એટલે એકસો છથી કૂદીને એકસો દસે આવશે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તો તે સત્તર કૂદકા ભરે છે તો સૌથી ઓછા કોણ છે સૌથી ઓછા કૂદકા ભરનાર ગબરું છે કોણ છે ગબરું અને તે કેટલા કૂદકામાં બાર ભરે છે તો સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર ગબરું છે અને તે બાર કૂદકામાં પૂરું કરે છે તો આ અહીંયા આપણે કૂદકા મારતા પ્રાણીઓનો મુદ્દો પૂરો કરીએ છીએ આશા છે કે મિત્રો તમને ખૂબ મજા પડી હશે હવે બાકીના રહેલા મુદ્દા આપણે ભાગ ચારમાં પૂરા કરીશું તો વિડીયો અચૂકતી જોવા વિનંતી